નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે ધંધાકીય પર્યાવરણમાં આજે એક વિશેષ ચર્ચા કરવાની છે, કારણ કે ધંધાકીય પર્યાવરણનું જે સમગ્ર લક્ષી સ્પષ્ટીકરણ છે એની આપણે સ્પષ્ટતા કરશું. તો એ કઈ રીતના કામ કરે છે એના વિશે આપણે થોડીક માહિતી કરીએ કે સમગ્ર લક્ષી એ શું કામ છે. તો એના માટેના જ આ મુદ્દાઓ છે, આપણે જુદા જુદા એ મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલું થોડીક પ્રસ્તાવનાની અંદર જઈને એની ચર્ચા કરીએ કે ધંધાકીય સાહસને અસર કરતું ચારે બાજુનું વાતાવરણ એટલે ધંધાકીય પર્યાવરણ. હવે જો અહીંયા આપણને એવું મળ્યું કે ધંધાકીય સાહસને અસર કરતું ચારે બાજુનું વાતાવરણ, આ માની લ્યો કોઈ પેઢી કે કંપની છે, ઉદ્યોગ છે, એને ચારે બાજુનું વાતાવરણ છે કઈ રીતના અસર કરે. તો આપણે આ ચેપ્ટરની શરૂઆતથી જ કોઈકને કોઈક મુદ્દામાં જોઈએ છીએ, તો કે રાજકીય હોય, આર્થિક હોય, સામાજિક હોય, ટેકનોલોજીકલ હોય, હરીફાઈ વાળું હોય, આ બધા જ જુદા જુદા મુદ્દાઓ છે એ આને સ્પર્શે છે. તો આ ચારેય બાજુનું જે વાતાવરણ સ્પર્શે છે તેને જ આપણે શું કહે છે, ધંધાકીય પર્યાવરણ. હવે આગળ એનામાં મુદ્દામાં છે, તેથી આ જે ચારેય બાજુનું વાતાવરણ એને સ્પર્શે છે તેથી તેને આપણે સમગ્ર લક્ષી છે. તેના પ્રભાવથી કોઈ પણ એવો ધંધો છે એ બાકાત નથી, બધી જગ્યાએ છે આ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે આપણે વાત કરી ને કે ધંધાકીય સાહસને ફરતે જે ચારેય બાજુનું વાતાવરણ છે જેને અસર કરે છે તે બધા જ મુદ્દાઓ આવે છે, તેથી આ મુદ્દાને આપણે કેવો કહી શકીએ, સમગ્ર લક્ષી. હવે તમને થોડુંક આઈડિયો આવી ગયો હશે કે સમગ્ર લક્ષી આપણે આને શું કામ કહે છે. પછી તે ધંધાનું કદ નાનું હોય અથવા તો મોટું હોય, આપણે એવું નથી કે નાના કદને જ અસર કરશે, મોટાને નહીં અસર કરે, બધા જ કદને આ જે ધંધાકીય પર્યાવરણ છે એના કોઈ ને કોઈ બિંદુઓ છે એ અસર કરવાના છે. બીજી વસ્તુ, ખાનગી હોય કે જાહેર હોય, એવું પણ નથી કે માની લ્યો જાહેર હશે તો સરકારના લેવલ ઉપર કામ થતું હશે તો એમાં ઘણા બધા ફાયદા હોઈ શકે, એવું કંઈ નથી. ખાનગી અને જાહેર બંનેને સરખું જ અસર કરશે. શ્રમ પ્રધાન હોય કે મૂડી પ્રધાન હોય, કારણ કે નાના પાયાના હશે તો શ્રમ પ્રધાન હશે અને મોટા ઉદ્યોગ હશે તો મૂડી પ્રધાન હશે, પણ બંનેને જે ધંધાકીય પર્યાવરણમાં અસર થશે એ સરખી જ અસરો આપણે જોઈ શકીએ છીએ. આ બધાને અનિવાર્યપણે તેની અસરો તો હોય જ છે, સારી કે નરસી, તો એ બધી જ અસરોને લઈને આપણે વાત કરીએ, તેથી જ તેને સમગ્ર લક્ષી ખ્યાલમાં આપણે ઢાળી શકીએ છીએ. તો મિત્રો, હવે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે આપણને કે આપણે ધંધાકીય પર્યાવરણનું સમગ્ર લક્ષી સ્પષ્ટીકરણ છે એ કેમ કરીએ છીએ. હવે એના જુદા જુદા જે લક્ષણો છે ધંધાકીય પર્યાવરણની બાબતને લઈને એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલું છે આપેલી સ્થિતિ. હવે ધંધાકીય પર્યાવરણમાં આપેલી સ્થિતિ એટલે શું, જે સ્થિતિ ધંધામાં પ્રાપ્ત થયેલી હોય એની ચારે બાજુથી જેવી પરિસ્થિતિ એને મળેલી હોય તેવી જ સ્થિતિને શું કરવાનો છે, એનો સ્વીકાર કરવાનો છે. પેઢી એમાં એનો કોઈ બદલાવ નહીં કરવા માટે પ્રેરાય, જેવી હશે તેનો સ્વીકાર કરીને જ ધંધો એમાં ચલાવશે. તો પહેલી છે આપેલી સ્થિતિ. બીજું છે બાહ્ય પરિબળો. ધંધાને મિત્રો બે જુદા જુદા પરિબળો અસર કરે છે, એક આંતરિક પરિબળો અને એક બાહ્ય પરિબળો. હવે આંતરિક જે પરિબળો હોય ને, ઉત્પાદનની બાબતમાં, એની કિંમતની બાબતમાં, વેચાણ ખર્ચની બાબતમાં, તેમાં પેઢીનો ઘણો બધો જે છે એ સહારો હોઈ શકે છે, એના ઉપર એ કંટ્રોલ પણ કરી શકે છે. પરંતુ બાહ્ય પરિબળો એવા હોય છે કે જેના ઉપર પેઢીનો કોઈ કાબૂ હોતો નથી, એટલે બાહ્ય પરિબળ છે એ પણ જે હોય એ પ્રકારે જ એને સ્વીકારવો પડે છે. ત્યાર પછી છે સમગ્ર લક્ષી. આપણે જે વાત કરીએ સમગ્ર લક્ષીમાં કોઈ પણ બાકાત નથી રહેતું, ફરી પાછા એ લક્ષણમાં જોઈએ કે સમગ્ર લક્ષી શું છે. તેની સારી કે માઠી અસર હોય તેનાથી કોઈ બચી શકે નહીં, તેનો અર્થતંત્રમાં એ દરેક પેઢી કે ઉદ્યોગે શું કરવાનો છે, સ્વીકાર કરવાનો જ હોય છે. કારણ કે જ્યારે સમગ્ર લક્ષી વાત કરશું ત્યારે એમાં માઠી એટલે કે તેજી અને મંદી જેવા શબ્દો આપણે લેતા હોય તે મુદ્દાઓ પણ અહીંયા આવી શકે અને તેનો સ્વીકાર કરવો બધા માટે ફરજિયાત છે. ત્યાર પછી છે ગતિશીલ. સમય અને સંજોગો અનુસાર જ્યારે આની વાત કરીએ તો એ બદલાય છે, બદલાય છે, જેમ કે આઝાદી પહેલાં અને આઝાદી પછી. હવે આ બે જ્યારે સમયની આપણે વાત કરીએ ને મિત્રો, તો તમને કંઈ લાગે બદલાવ? હા, આઝાદી પહેલાંનું આખું જ અર્થતંત્ર, ધંધાકીય પર્યાવરણ, કારણ કે એ અંગ્રેજોના નેજા હેઠળ હતું. પરંતુ આઝાદી પછીનું જે પણ કંઈ અર્થતંત્ર છે એ આપણે સ્વીકાર્યું લોકશાહીથી, તો એક અલગ પ્રકારનું હતું, પહેલાંનું પણ અલગ હતું. તો એના માટે જ આપણે આમ કહીએ છીએ કે ગતિશીલ છે. ધંધાકીય પર્યાવરણમાં ગતિશીલતા શું કામ છે, સમય અને સંજોગોની સાથે સાથે એમાં ઘણો બધો બદલાવ આવે છે. ત્યાર પછી છે કે અનેક ઘટકો.
અનેક ઘટકો એટલે શું? તો કે ધંધાકીય પર્યાવરણમાં જ્યારે વાત કરવા જઈએ તો આર્થિક અને બિન આર્થિક આ બંને ઘટકો છે આમાં અસર કરે છે. કેવી રીતના અસર કરે છે? તો પહેલા આપણે આર્થિક ઘટકની વાત કરીએ તો કે વસ્તુની માંગ, એમાં હરીફાઈ અને ટેકનોલોજી, આ બધા જે મુદ્દાઓ છે એના આર્થિક પહેલું છે. જ્યારે બિન આર્થિકની વાત કરશું તેમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રીત રિવાજ. આપણે આજથી 20-25 વર્ષ પહેલાં આપણા જે કપડાં હતા એ આપણી સ્ટાઇલ કેવી હતી? તો કે જે લોકલ હતી, જેના જેવા રહેવાસી હતા તેવી હતી. પરંતુ આજે એટલી બધી એ કપડાની અંદર આપણા જે ફેશન જે છે એમાં બદલાણી છે, આપણે કોઈ વ્યક્તિને પહેચાની શકતા નથી કારણ કે એમાં વેસ્ટર્ન કલ્ચર આવી ગયેલું છે. તો આ બધા છે એ બિન આર્થિક અને આર્થિક પરિબળો આ રીતના કામ કરતા. ત્યાર પછી છે વિભિન્નતા. વિભિન્નતા એટલે શું? દરેક દેશની, દરેક સમાજની સંસ્કૃતિ છે એ જુદી જુદી હશે. પછી દેશ, સમય અને સંજોગો. હમણાં જ મેં તમને કાપડનું ઉદાહરણ આપ્યું, આવા તો ઘણા બધા આપણે ઉદાહરણ લઈ શકીએ કે સમય, સંજોગ અને દેશ બદલતા તેમાં શું આવે છે? બદલાવ આવે છે અને એ જ ધંધાકીય પર્યાવરણ ઉપર પણ અસર કરે છે. જેમ કે ભારતમાં ખેતપેદાશ છે તો અરબ દેશોની અંદર ખનિજ તેલ છે, તમે અમેરિકાની અંદર જાઓ તો ટેકનોલોજી એટલે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઉપર વધારે છે, એમ જુદા જુદા દેશ સાથે જુદી જુદી વસ્તુઓ સંકળાયેલી છે જેને આપણે વિભિન્નતા કહે છે. બધા જ દેશમાં સરખું ભૌગોલિક અને જે આર્થિક પરિબળ હોય છે એ સરખું નથી હોતું. ત્યાર પછી છે કે આર્થિક પદ્ધતિઓ છે. આર્થિક પદ્ધતિની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે એમાં જુદી જુદી પદ્ધતિ આવે છે, મૂડીવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર. ભારતે નહીં તો મૂડીવાદી નહીં તો સમાજવાદી સ્વીકાર્યું છે, બંનેનું મિશ્રણ કરીને સ્વીકારેલું છે મિશ્ર અર્થતંત્ર. તો એ જુદા જુદા દેશની અંદર આ જુદી જુદી આર્થિક પદ્ધતિઓ કામ કરતી હશે. બીજું છે વિવિધ આર્થિક પ્રવૃત્તિ. કોઈ પણ અર્થતંત્રમાં આપણે જઈએ ત્યારે દરેક એની આર્થિક પ્રવૃત્તિઓ હોય છે એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. જેમ કે ખેતી સાથે સંકળાયેલી હોય તો ખેતી એની જે પદ્ધતિ છે, બીજી છે ઉદ્યોગ સાથે તો કે ઉદ્યોગ પદ્ધતિ છે, અને છેલ્લી છે સેવા ક્ષેત્રની. તો આમ જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ છે એ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે સંજોગો અનુસાર સરકારની નીતિ. જો મિત્રો આ પણ ખૂબ મહત્વનું છે કે જ્યારે જ્યારે સમય અને સંજોગો બદલાય છે ત્યારે સરકારની જે નીતિઓ છે એમાં પણ કોઈ ને કોઈ બદલાવ આવી શકે. જેમ કે ભારતની 1991 પહેલાંની ઔદ્યોગિક નીતિ, 1991 પછીની ઔદ્યોગિક નીતિ. તો અહીંયા આપણે ઔદ્યોગિક નીતિની વાત કરી શકીએ, નાણાકીય નીતિની વાત કરી શકીએ. નાણાકીય નીતિ 1973 પછી આપણી ઘણી બધી બદલેલી છે. ત્યાર પછી આપણે રાજકોષીય નીતિ, કરવેરાની બાબતમાં દર 10-15 વર્ષે કરવેરાની બાબતમાં કંઈ ને કંઈ ફેરફાર આપણે જોવા મળે. જેમ કે છેલ્લે GST આવ્યો, એની પહેલાં વેટ હતો. આવી જુદી જુદી જે કરવેરાની નીતિ છે એમાં પણ બદલાવ હોય છે. તે પણ એક ધંધાકીય પર્યાવરણના લક્ષણોની અંદર સામેલ થાય છે. તો મિત્રો આ આખો જે મુદ્દો છે એ ધંધાકીય પર્યાવરણના સમગ્ર લક્ષી મુદ્દાને લઈને આપણે એમાં એની ચર્ચા કરી, એમાં એના કેટલાક લક્ષણો પણ જોયા અને કીધું કે કોઈ પણ એવો ધંધો કે ક્ષેત્ર નથી કે ધંધાકીય પર્યાવરણથી પર હોય એટલે કે દૂર હોય. બધા જ એની સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા આપણે જોઈ શકાય છે. તો અહીંયા આ આખો જે કોન્સેપ્ટ છે મિત્રો દરેકને તમને ક્લિયર થઈ ગયો હશે. તો આજના દિવસે આપણે માત્ર આ જ મુદ્દો જોવાનો છે. હવે જ્યારે પણ મળશું ત્યારે ધંધાકીય પર્યાવરણના કોઈ નવા જ ટોપિકની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.